એકલો નીકળ્યો દાદ દેવી પડે એની હિંમત નહીં, પાછું ગાડી હલાવતા હલાવતા પાછા ગાડી હલાવતા પાછા લોક બનાવે બધું કરે બતાવતા જાય આખી દુનિયા ને જુદા જુદા કન્ટ્રી ને આપણે ને આ ઘેર બેઠા આટલું બધું તમને કોણ બતાવે હું તો અહીં કા से इनपुट हुई है और फिर यहाँ कस्टम होके छुप जाती है। राम राम सीताराम, गुड मॉर्निंग जयलील भाई माँ, हेलो माँ, जो माँ का दिया किया अब मैं जाऊंगा माँ जा, मैं जा रहा हूँ ब्रेकफास्ट करने के लिए। તો હમારે એજન્ટ ને ઇધર સબકો એક સાથ ઇકઠ્ઠા કિયા, કભી સબ સામાન સબ સુટકેસ એક ગાડી મેં જાયેગા એક ગાડી મેં જાગ કે સોફા ઉપર બેહવાનું બાર બાર તો ટાઈટ લાગે અંદર ખાટલા રાખીએ થાય વણવાળા ખાટલા રાખે ને બેહી એવું નવું ફેશન કરીએ કે આપણે નવું કરે, કારણ કે નવું કરે ને તો માણસ ને કઈક આમ કે ગમે જોવે કે તો હા આ કઈક નવું હોય, બાકી એક ને એક તો બતાવીએ તો તમને એવું ક્યાં ગમે ભાંડણા ને કે ઈ તો કે જોયું હોય કામ હોય તો એક ને એક હૈ કે એવું હોય તો એવું નવું માં તો હે ને એક વસ્તુ આજે વાત તમારે કરવી આજે હજે ઇન્ડિયા નો જ મગજમાં છે
આપણે મેયર ના છોકરા હતા ત્યારે ગયા હતા, એ લોંગ ટાઈમ એગો, હું ન ભૂલતો હોય તો વજુભાઈ ઈ જ હતા મને થાય લગભગ, પણ હવે ઈ મને યાદ નથી બહુ. અને આપડો જીવો લગભગ જીવો પણ હતો, આઈ થિંક જીવો નતો, બધા એ સાથે હતા લગભગ, એ ગયા હતા, એ આવ્યા હતા ત્યાં ઇન્ડિયામાં લોંગ ટાઈમ એગો ત્યારે ગાડી લેન. હમણાં હું જોતો હતો, તમે કીધું 2014 માં છે ને અહીંથી 60 વર્ષના 3 ડોહા મારા જેવા ડોહા રિટાયર્ડ ટૂંકમાં એમના કિરીટભાઈ ને કિરીટભાઈ પટેલ એડવેન્ચર કર્યું હતું ઇન્ડિયાનું, એટલે 2014 માં, એટલે લગભગ 10 વર્ષ થઈ ગયા. અને 2 મહિનામાં પહોંચી ગયા હતા અહીંથી, 2 મહિનામાં 1 દિવસમાં 61 ડેઝમાં. અને ત્યાં લગભગ કેટલા 24,000 કિલોમીટર મુસાફરી કરી હતી. અને દેશ તમને હું હમણાં ભથોયામાં જો અહીંયા થયો કાં, પણ એ તો આમાં તો ગું પૂરું થયું ને, તો હા, પણ એટલે ટૂંકમાં છે ને એ જોયું હતું મેં, એટલે 24,000 કિલોમીટર ટૂંકમાં ડ્રાઈવ કરી હતી. અને લગભગ 25 દેશ કે એવી રીતે હતા, 17 દેશ હતા. પણ 17 દેશ શું કામ હતા એ તમને કહું કે 17 દેશ એટલે કારણ કે યુક્રેનમાં થઈને ગયા હતા એ, હવે યુક્રેન બ્રુકેન જવાય નઈ, ના પડા પડી હાલે ત્યારે ધ્યાન ના જવાય, ના ના હજી ક્યાં દીધું, હજી ના હાલે એવું ને એવું તે, પણ છે ને જવાય ટૂંકમાં કેવાનું મતલબ. પણ હવે છે ને હું તમને એ વાત કર કે આપણા આપણા મેયર ની અંદર નિલેશભાઈ પરમાર જોરદાર સાહસ કર્યું, આ તો 3 જણા ગાતા, ભલે આમ ઉંમરમાં થોડા મોટા હું બરાબર છે, એટલે ઇટ્સ એ ગુડ જેમ કે ચેલેન્જ કહેવાય, કારણ કે યંગસ્ટર તમારો જાય ને, ઓલા યંગસ્ટર યંગ હતા ત્યારે બધા, આપણે જીવભાઈ ને જયારે ગાતા લગભગ રાઈટ, અને ત્યારે એ બધા યંગ હતા એમ વજુભાઈ ની, આ તો 60 વર્ષના એટલે ટૂંકમાં એ બરાબર છે એટલે. પણ અત્યારે હે ને હાલમાં તમને કદાચ ખબર હોય કે ન હોય, પણ અમારે લીરબાઈ માતાની કૃપાથી અને એના સાથે લઈ ને અમારે નિલેશભાઈ પરમાર ત્યાંથી નીકળ્યા છે, હા, તો મેર જેવા મર્દ એને કહેવાય, કે આટલું સાહસ એકલાય પાછું નઈ, કે કોઈ બીજું ભેગું કોઈ સાથે નઈ, માતાજી કે મારા મારા મા સાથે છે, પછી કામ કે મા દીકરો નીકળ્યા નહીં કે એમ, તો એ કે મને પુગાડી દીધે કે મારે કામ બીજાનું કઈ ઓલું હોય કે, ને પાછું નથી કોઈ એને સ્પોન્સર કર્યું કોઈ કે હાલો ભાઈ કે કોઈ સ્પોન્સર કરે ને એની કઈ મોકલ્યા કે કઈ, કોઈ વસ્તુ નથી આ, એને અંદર થી એને અંદર થી થયું કે ના મારે જવું છે કે રાઈટ. ને સ્કોર્પિયો લીધી નવી ન્યુ બ્રાન્ડ સ્કોર્પિયો, ને સ્કોર્પિયામાં બધી એમાં કર્યા છે બધા દેશના બધા, એને મોદીજીના ફોટા મૂક્યા, ને એમાં પછી ધ્વજ રાખ્યો આગળ ને તિરંગા રાઈટ, અને વિશ્વ શાંતિ તિરંગા યાત્રા કરે નામ લખ્યું, હા. અને એમાં લીરબાઈ માની સાથે એ કે હું નીકળું છું, તો એ નીકળ્યા છે એટલે લગભગ અમે ત્યારે ઇન્ડિયામાં હતા, 7 ઓગસ્ટ ના લગભગ, 7 ઓગસ્ટ ના લગભગ નીકળ્યા એમ, પણ અમે છે ને ત્યારે ત્યાં આવતા એટલે અમારે ત્યારે બધું આમાં કઈ મીડિયામાં બહુ કઈ જોવા પણ કઈ બહુ હતું નહીં, એક તો માંડ અમારા બ્લોગ માંડ બનાવતા હતા, પાછા અપલોડ કરતા હતા માંડ અપલોડ કરવાના, તો બીજા તો ક્યાંથી એમાં જોવાય ને, પાછા થોડોક આડાવડા જાતા હોય આ તે ત્યાં, તો પછી કઈ કામ હોય આપણું એટલે ત્યાં નેવડ્યા હતા ને, હાવ કે હાલો ભાઈ નેવડ્યા બજાર છે ત્યાં જોઈએ, હા એવું તો નતું ત્યાં.
એટલે ને એમ જ પછી અહીંયા ગયા હોય એટલે પછી આવું બધું ગમે નહીં કઈ વસ્તુ મીડિયા વીડિયા નું બહુ કઈ એમ આ તો બધું આપણે તો અહીં કે ચાલુ હતું તો એ બધું ઉતારે પાછું મૂકી દેતા બાકી બીજું કઈ બીજું જોતા નહીં કઈ એટલે કઈ બહુ કઈ ખબર નતા એમ વાત સંભળાતી હતી કે આ એવી રીતે કોક આપણે ભાઈ કે નીકળવાના છે એ કે તો મેં કીધું હા અહીંયા પછી અહીંયા આવીને આપણે એને બ્લોગ ચાલુ કર્યા જોવાના ને જોયા બધા ગુડ મોર્નિંગ દોસ્તો મેરી સુબહ હો ગઈ હૈ ये आप देख रहे हो बच्चों पीटी कर रहे हैं मजा आवे જોવાની એટલે તમને એટલા માટે ખાસ વ્લોગ બનાવવાનું કારણ એક જ છે કે તમે એના વ્લોગ જોજો ને એવી મજા આવે જોવાની ને એને સિનસિનરી ને કામ વાત બાકી હોય અને મામા કઈ બાકી જ નથી કોઈ વસ્તુમાં રાઈટ એટલે એ છે નેપાળ થઈ ને નેપાળ થી ચાઇનામાં અત્યારે ચાઇનામાં છે રિમોટ પ્લેસ માં બનાવ્યા બધા હાઈવે બધા હા એટલે એટલે આપણે ત્યાં નહીં આટલી ટનલો ટનલો એટલી તો બનાવ્યું છ છ કિલોમીટર ને સાત સાત કિલોમીટર ની ટનલો અંદર મોટ્યું રાઈટ એક માઉન્ટન માંથી બીજા માઉન્ટન આખે ક્રોસ કરે એટલે ટૂંકમાં એડવાન્સ ઘણું એડવાન્સ છે એટલે આપણે એના પાસેથી શીખવાનું છે ચાઇના પાસેથી એ શીખવાનું છે કે આપણે એડવાન્સ કેવી રીતે બનવું તો આપણે બનવું હોય ને તો સૌથી પહેલા તો આપણી પોતાની મેન્ટાલિટી સુધારવી પડે ને બધા માણસને કામ કરવું પડે રાઈટ આ તો આપણે અડધા કામ કરે ને અડધા બેઠા 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 ખાય કે જલસા કરો ને કામ કે આપણે જરૂર છે કે કામ કરવાની ને વાં છે ને સામ્યવાદ છે એટલે ત્યાં બધા પાસે બધાની કામ કરવું પડે ને ત્યાં લો એવા છે કે ન કરે તો લઈ જાય પાડે જાય પાછા બીજે થી ખબર ન પડે કિનો ગુમ થયો હા એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે એ બધું ઘણું બધું શીખવાનું છે પણ આપડે આ નિલેશભાઈ છે ને નીકળ્યા ને એ ભાઈડો માણસ છે ભાઈડો કહેવાય ને આપણે આપણી ભાષામાં કે ભાઈડો માણસ ભાઈડો ભાઈડો કહેવાય ને રાઈટ કે એકલો નીકળ્યો દાદ દેવી પડે એની હિંમત ને પાછું ગાડી હલાવતા પાછા લોક બનાવે બધું કરે બતાવતા જાય હા ની અમુક 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 માં તો ત્યાં હા એટલે જોજો તમે મજા આવી છે તમને હું તમને કહે તો પછી થોડુંક તમારે સરપ્રાઈઝ ન રહીએ એમાં હે ને એટલે ઘણું બધું એ બોલે છે ઘણું બધું કહે છે એટલે ઘણું બધું જાણવા મળે અને આખી દુનિયા ને જુદા જુદા કન્ટ્રી ને આપણે ને આ ઘેર બેઠા આટલું બધું તમને કોણ બતાવે હું તો અહીં કા આપણે હાવ ઘેર બેહેન આરામથી જોવાનું છે સોફા ઉપર બેહેન સોફા ઉપર ન હોય તો આપણે ખાટલા પર બેહેન જોવાનું કે કઈ વાંધો નહીં હેઠળ બેહે જવાય એમાં કઈ વાંધો નહીં પણ તમે જોજો હા નિલેશભાઈ પરમાર ને હું અમારી લિંક પણ મૂકા એટલે તમે હે ને એમાંથી સીધા સીધા જોઈ લે સીધા લિંક કરી તોય પણ આવી છીએ અને ખરેખર જોયા જેવા છે ને આપણે સપોર્ટ કરવાનો ફૂલ સપોર્ટ કરીએ છે ને ત્રણ મહિના કીએ કે ત્રણ મહિના લગભગ લાગીએ હા કારણ કે હવે આ બધું ફેરે ફેરે ને 38 દેશ નું કીએ છે કારણ કે આ માં તો જવાય નહીં એટલે હવે કઈ રીતે જાય છે એવા જોઈએ આપણે મજા આવી છે એમ જોવાની આપણે બધા આપણે તો જોવાનું છે પણ એને મહેનત તો નહીં છે બિચારાની એમ જોરદાર મહેનત છે પાછી હે ને સેલ્ફ ફોર્મ કે સેલ્ફ કોન્ફિડન્સ સાથે એમ ને લીરભાઈ માની સાથે લીરતા પાછા એટલે જોરદાર છે બધું એમ બહુ મજા આવે એવું હે તે મેં કીધું હે ને ભંડોળા ને આજ મારે એ કેવું હતું કે નિલેશભાઈ પરમાર ના તમે હે ને બ્લોગ જોજો રાઈટ ને અમારા મેર જેવા મત આવા પેલા સાધુ સંતો પેલા સાધુ થઈ ગયા આપણે સાધુ સંતો બધા થઈ ગયા આપણામાં સુરવીર થઈ ગયા દાતા થઈ ગયા આપણા મેર ની અંદર કોઈ કોઈ ખામી જ નથી કોઈ વસ્તુ ને કે કઈ ન હોય એમ હે એટલે આવા અત્યારે પણ અત્યારે હાલમાં પણ આવા છે એમ કે ટૂંકમાં એમ કે એટલી હિંમત રાખે જ પોતે એમ હે એની હિંમત ને દાદ દેવી પડે હું તો અહીં કહું રાઈટ બહુ જોરદાર હિંમત કહેવાય એટલે એવું છે તો ભંડારા ને કે હે ને આટલા માટે વ્લોગ બનાવ્યો હતો આ ને ખાસ તમે બધા જોજો એને અને તમને મજા આવી છે ટૂંકમાં એમ રાઈટ આપણે મારે કઈ હું તો હું સ્પોન્સર કર હા આમાં આ વ્લોગ બનાવે એને સ્પોન્સર આપણો રાઈટ બીજું તો કઈ ના આપણે કરે ગયા આપણે એટલું તો કરે ગયા ને હા તે આ એના નામે છે આ વ્લોગ તો હે ને એ પાછા આપણે નવો વ્લોગ લેવા નવું લઈને આવીશું તો આવજો બાય બાય ને હર હર મહાદેવ